यूनिट नंबर 4 कॉल ऑफ द हिल्स पार्ट 2 भाग 2 ની અંદર તમારું વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે. આપણે જોયું હતું કે અબુ મિયાં એક કલવા નામની બકરીને ડેવિલ ખાઈ જાય છે અને બીજી ચાંદની નામની બકરી લઈ આવે છે અને હવે અબુ મિયાં બહુ ખુશ છે. આપણે જોતા હતા, આપણે આગળ જોઈએ કે અબુ મિયાં ખૂબ ખુશ થઈ ગયા, ખૂબ આનંદમાં આવી ગયા, બીમિંગ વિથ જોય, ખૂબ ખુશ થયો, બીમિંગ વિથ જોય, ખૂબ ખુશ થયો. એ પણ એક ઇમોશનની જ રજૂઆત છે વિદ્યાર્થી મિત્રો. બટ વોટ વેર યુ ટેલિંગ હર, આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. પણ તમે તેની સાથે શું વાતો કરી રહ્યા છો? ઓ યસ, જો ઉદ્ગાર ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો, બે પ્રકારે ઉદ્ગાર વાક્ય બને છે. એક તો વાક્યના પ્રારંભમાં ઉદ્ગાર વાચક શબ્દ મૂકી અને ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું, અને નહીં તો આખું ઉદ્ગાર વાક્ય બનાવીને અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવાઝ સેડ એન્ડ And at the blood thirsty teeth of devil on the hill. ટેકરી ઉપરના પેલા લોહી તરસ્યા રાક્ષસના દાંત અને કલવાના જીવનના અંત વિશેની હું એને વાર્તા કહી રહ્યો હતો. આઈ વોઝ ટેલિંગ, વોઝ ટેલિંગ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નો વાક્ય છે. આઈ વોઝ ટેલિંગ હર સ્ટોરી, અહીંયા જોઈ શકો છો, આઈ વોઝ ટેલિંગ, I was telling, was telling, continuous past tense. હું એને કલવાના જીવનનો અંતની વાર્તા કહી રહ્યો હતો. અબુ મિયાં રિપ્લાય, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, પરંતુ મારી આ વાલી ચાંદની મને ક્યારે છોડીને નહીં જાય. Will never leave me. વિદ્યાર્થી મિત્રો, એ સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે. Will leave. She is understanding and happy with me. તે મને સમજે છે અને મારી સાથે બહુ ખુશ છે. He added. તેમણે ઉમેર્યું હતું. He added. જો તમે he added, add ની અંદર એ ઉમેરવું અને એનું ભૂતકાળનું રૂપ બન્યું છે એડેડ સિમ્પલ પાસ્ટ ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ બહુ જ મહત્વનો. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. તમને આવી રીતે જોઈને હું બહુ ખુશ થાઉ છું. અબુ ચાચા, આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. આ ચાંદની તમારા છેલ્લા ધબકારા સુધી તમારો સાથ આપશે. લાસ્ટ બ્રીથ નો અર્થ છે ડેથ, ડેથ, મૃત્યુ સુધી એ તમારી સાથે રહેશે. મને આશા છે સમ યર પાસ્ટ, સમ યર્સ પાસ્ટ, ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધી હિલ. ચાંદનીને પેલી ટેકરીઓ માટે આકર્ષણ જન્મ્યું. રોજ એક જગ્યાએ જ્યાં બાંધવામાં આવે છે ત્યાંથી ટેકરીઓ દેખાય છે. રોજ ચાંદની એ ટેકરીઓ તરફ જોયા કરે છે. આમથી તેમ પંખીઓ ઉડે છે, આમથી તેમ પવનના સુસવાટાઓ મારે છે. પવન આમ જોતો, વૃક્ષો આમથી તેમ નમે છે. આ જોઈને ચાંદનીને પણ એ ટેકરીઓ ગમવા માંડી, એ કુદરતી સૌંદર્ય ગમવા માંડ્યું. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. રોજ સવારે ચાંદની પેલી ટેકરીઓને કોમળ સૂર્યના કિરણોની અંદર સ્નાન કરતી જોતી હતી, ચમકતી જોતી હતી. શાઇનિંગ હિલ ટોપ, ટેકરીઓની ટોચને એ સૂર્યના કોમળ કિરણોમાં ચમકતી જોતી હતી. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર, ઉદ્ગાર વાચક વાક્ય. આ ટેકરીઓ કેવી સુંદર છે, હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર, આ ટેકરીઓ કેવી સુંદર છે. વિદ્યાર્થી મિત્રો, બે રીતે ઉદ્ગાર વાક્ય બને છે. એક તો વાક્યના પ્રારંભમાં ઉદ્ગાર વાચક શબ્દ મૂકી અને ઉદ્ગાર ચિહ્ન, અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન.
અહીંયા બે વાક્યો વચ્ચે આપણે જોઈ લઈએ. આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક યુ. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ વાક્ય મેં લખ્યું છે. અહીંયા ડિલાઇટેડ એવો શબ્દ છે, એ ડિલાઇટેડ છે, એ કાળ બતાવે છે. અને અહીંયા તમે જોવો છો ટુ સી. તો ટુ સી ક્રિયાપદનું મૂળ રૂપ છે. એ જ્યારે વાક્યની અંદર ખરીવાર વપરાય ત્યારે એ કર્મના અર્થમાં વધારો કરવા માટે કૃદંતનો રોલ ભજવે છે. અહીંયા આ કૃદંત તરીકે વપરાયું છે. વાક્યના કર્મને એ મદદ કરે છે અર્થ માટે. એટલે ખાસ જોજો, ટુ સી અહીંયા એ ક્રિયાપદ તરીકે નથી, આ ક્રિયાપદ અહીંયા કૃદંત તરીકે વપરાયું છે. બહુ સરસ મજાનું છે. ત્યાર પછીનું બીજું વાક્ય આપણે અહીંયા જે ચાંદની ડેવલપ્ડ એન્ડ એટ્રેક્શન ફોર ધી ડેવલપ્ડ, સાદા ભૂતકાળનું ક્રિયાપદ છે ડેવલપ્ડ. ચાંદની વોચ ધ હિલ ટોપ, આ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને અહીંયા છે હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર, આ ટેકરીઓ કેટલી બધી સુંદર છે. ધીમે ધીમે ચાંદનીને એ ટેકરીઓ માટે ભાઈ એટ્રેક્શન જન્મ્યું છે. એ ટેકરીઓ એને ગમવા લાગી છે. સો શી થોટ એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ બ્રીઝ ધેટ બ્લો થ્રુ ધેમ. પવન, બ્રીઝ, બ્રીઝ, બ્રીઝ એટલે પવન. પવનની લહેરો એની અંદરથી પસાર થઈને એને કેવી તાજગી આપી રહી છે. આઈ મસ્ટ રન એક્રોસ ધીઝ ગ્રીન ફિલ્ડ્સ, મારે પેલા હરિયાળા ખેતરોની અંદર દોડવું જ જોઈએ. આઈ મસ્ટ રન. જો વિદ્યાર્થી મિત્રો, મોડલ એક્સેલરીઝ, શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ, દોડી ચાંદની, બટ સ્ટોપ વિથ અ જર્ક. એને થયું કે હું પણ દોડું, પણ એક ઝટકા સાથે, જર્ક એક આંચકા સાથે અટકી ગઈ ઝટકા સાથે. દેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, કારણ કે તેના ગળા ફરતે દોરડું બાંધેલું હતું. એ બંધનમાં હતી, બંધાયેલી હતી. શી હેટેડ ઇટ મોસ્ટ, તેને બહુ જ નફરત કરી રહી હતી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઈટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ધીમે ધીમે, ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે ચાંદની ભાઈ પેલું લીલું ઘાસ અને ટેસ્ટી અનાજ ખાવાનું એને બંધ કરી દીધું. મિત્રો, સાત સોનાનું સોનાની થાળીમાં ખાવા મળે પણ બંધન સારું નથી. મુક્તિના ગીત મધુર ગાય તું જા, મુક્તિની અંદર સૂકો રોટલો ખાવા મળે મિત્રો તો એનો આનંદ અનેરો હોય છે. ચાંદીને આ રસ મધુર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ પણ ગમતું નથી. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી. એટલું જ નહીં, અબુ ખાનની આ વાર્તાઓમાં પણ તેને હવે રસ નથી રહ્યો. શી લોસ્ટ હર એપીટાઇટ, એપીટાઇટ, ભૂખ ભાઈ, એને ભૂખ પણ વધી હતી. ગ્રુ વેરી થીન, એ પાતળી થઈ ગઈ હતી. શી સ્ટાર્ટેડ મૂડલેસલી એટ ધ હિલ, બાથિંગ ઇન ધ શાઇની સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ. એ ઉદાસ થઈને પેલી સૂર્યના કિરણોમાં સ્નાન કરતી અને વાદળો વાદળાઓની સાથે રમતી ટેકરીઓની સામે એકી ટશે જોયા કરે છે. અબુ ખાન કુડ સીન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદ. અબુ ખાન કુડ સી, અબુ ખાન સમજી શકતા હતા કે તેની પ્રિય ચાંદની સાથે શું બની રહ્યું હતું. હેપનિંગ, ઈ પુશ્ડ હર ઇનટુ ધ સ્મોલ હાર્ટ એન્ડ સ્ટાર્ટ ધ ડોર. અબુ ખાને ભાઈ ઝૂંપડીની અંદર એને ધકેલી દીધી અને ગુસ્સાથી બારણું બંધ કરી દીધું. બટ ફોરગેટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પરંતુ પાછળની જે બારી હતી નાની એવી, એ બંધ કરવાનું ભૂલી ગયા. ધ સેમ નાઇટ, એ જ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પાસિંગ ફોર ફ્રીડમ. એ જ રાત્રે ચાંદનીએ ભાઈ એ બારીને પોતાનો સ્વતંત્રતાનો, મુક્તિનો માર્ગ બનાવી દીધો. વેન ચાંદની રીચ ધ હિલ ટોપ ઓફ હિલ ટોપ,
ત્યારે ચાંદની ટેકરીની ટોચે પહોંચી. ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ વિથ ધ હોરિઝન. ક્ષિતિજની અંદર પીળો સૂર્ય ચમકી રહ્યો હતો. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. એ આનંદની મારી કૂદવા માંડી. વન્ડર નવાઈ પામી ગયેલી સ્મિત થઈ ગઈ. પતંગિયાઓને ઉડતા જોયા, સસલાઓ આમથી તેમ દોડતા જોયા, સરસ મજાનું હરિયાળું ઘાસ આમાં કુણુ કુણુ એની અંદર રંગબેરંગી ફૂલો પલપલતા જોયા, કઈ કેટલી જીવ સૃષ્ટિઓને આમથી તેમ ફરતી જોઈ અને ચાંદની વિસ્મય પામી ગઈ, નવાઈ પામી ગઈ. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બિકેમ ગોલ્ડન યલો. વહેલી સવારે નીકળી પડેલી આ ચાંદની ધીમે ધીમે સૂર્ય ઊંચે ચડે છે. બપોર ખવાયા, ગ્રીન ગ્રાસ ગોલ્ડન યલો પીળું થઈ ગયું, એનો અર્થ એ છે બપોર થઈ ગઈ. ધ વિન સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. પવન છે એ આનંદ ચાંદનીના સ્વાગતના ગીતો ગાઈ રહ્યા. ચાંદની ફેલ, ચાંદની અનુભવી રહી, ફીલ નું ફેલ તો કેવું છે ભૂતકાળ. એઝ ઇફ શી વેર મીટિંગ અર મધર આફ્ટર યર્સ ઓફ સિપરેશન. સિપરેશન વિખૂટું પડી જવું, જાણે વર્ષોથી માંથી વિખૂટી પડેલી ચાંદની એની માને પાછી મળી હોય એવી અનુભૂતિ એને થઈ. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. પ્રિઝન હાઉસ અબુ ખાન ના જેલ જેવા ઘર કરતા આ મુક્તિની દુનિયા કેટલી બધી જુદી હતી. પેલા બંધન થી આ મુક્તિ કેટલી જુદી હતી. That day she jumped and played and ate all around. એ દિવસે કૂદી રમી અને ચારે બાજુએ જે કઈ ખાવા જેવું હતું બધું ખાયા. She was on the top of the world. આજે જગતની ટોચ ઉપર હતી કારણ કે એની પાસે મુક્તિ હતી. વિદ્યાર્થી મિત્રો, જીવનની અંદર સૂકો રોટલો ખાવો સારો છે, પણ મુક્તિ જીવનની અંદર બહુ મોટો આનંદ છે. ઇટ વોઝ ધી હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. ચાંદનીના જીવનનો આ સૌથી સુખદ દિવસ હતો, ધ હેપીએસ્ટ ડે. આગળના ભાગની અંદર આપણે જોયું છે કે સુપરલેટિવ ડિગ્રીનું આ વાક્ય છે. ધ હેપીએસ્ટ ડે સૌથી સુખદ દિવસ હતો. ધ સન ડિસએપીયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. ધીમે ધીમે સાંજ થવા આવી છે. સૂર્ય ટેકરીની પાછળ ડિસએપીયર્ડ અદ્રશ્ય થઈ ગયો. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ. તરત જ ઘાસ ઉપર અંધકાર પથરાઈ ગયો. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. ફૂલો અને વૃક્ષો બધા અંધકારમાં ડૂબી ગયા. ધ વિન્ડ સ્ટોપ બ્લોઈંગ. પવને ફૂંકાવાનું બંધ કરી દીધું. ધે વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. ચાંદનીની ચારે બાજુ એક શાંતિ, સ્થિર શાંતિ ફેલાઈ ગઈ. એન આઉલ હૂટેડ ફ્રોમ હોલ. અંધારી રાત્રિની અંદર ઘુવડ છે એ ભાઈ પોતાનું ઘુવડ બોલવા લાગ્યું. એન આઉલ હૂટેડ ફ્રોમ હોલ. બોલવાનું ચાલુ કરી દીધું. ચાંદની ફેલ સ્કેર્ડ. વધારે બિહામણી રાત્રિ બની ગઈ. કુવડ બોલે છે, અંધકાર પથરાઈ ગયો, વૃક્ષો દ્રશ્ય થઈ ગયા. બે પળ માટે ચાંદની ડરી ગઈ અને ડર અનુભવ્યો. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. દૂર આકાશની અંદર પૂર્ણ સૂર્ય ઉગી નીકળ્યો. ઇન ઇટ્સ સિલ્વર લાઈટ. એના આ રૂપેરી પ્રકાશમાં ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ. બે તીક્ષ્ણ દાંત અને બે તેજસ્વી આંખો એણે જોઈ. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, ધીમે ધીમે એની પાસે આવતા જોયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ વાક્યની ઉપર ચિત્ર જોઈ શકો છો. ડેવિલ છે વરુ અને આપણી બહાદુર ચાંદની. સ્વતંત્રતાની સૈનિક છે આપણી ચાંદની. જુઓ તમે બંને આમને સામને આવીને ઉભા છે. ધ ડેવિલ વોઝ નોટ અ હરી. વરુને કઈ ઉતાવળ નહોતી.
ही ન્યુ ધેટ ધીસ ગોટ વોઝ ઓલસો હિસ ફૂડ એને ખબર હતી કે આ બકરી પણ તેનો જ ખોરાક હતી. ધ હોલ પેન્ટીકોટ સ્ટ્રક ધ હેડ્સ વિથ ઈચ અધર ભાઈ એકબીજાની સામે પોતાના માથાઓ ભટકાડ્યા. ચંદની ડરી નથી. ઈ વોઝ બીગ એન્ડ ફ્યુરિયસ whereas she was small but not weak. એ વરુ તો મોટું હતું અને વિકરાળ પણ ખરું, જ્યારે ચાંદની નાની હતી પરંતુ નબળી નહોતી. whereas જ્યારે ચાંદની stood prim on her legs, ચાંદની એના આગળના બે પગ ઉપર સ્થિર ઊભી છે. હેડ સ્લાઇટ બેન્ડ, થોડુંક માથું નમેલું છે. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એઇમ્ડ એટ ધ ડેવિલ, અને એના બે શિંગડાઓ એને રાક્ષસની સામે કરેલા છે. શી લુક્ડ લાઈક અ બ્રેવ સોલ્જર, લુક્ડ લાઈક અ બ્રેવ સોલ્જર, એક બહાદુર સૈનિક જેવી લાગે છે. રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી, એક દુષ્ટ શત્રુની સામે એ લડવા માટે તૈયાર થઈને ઉભી છે. ભાગી નથી, ડરી નથી, કારણ કે સ્વતંત્રતા જોતી હોય તો એમાં ડર ન ચાલે. વિદ્યાર્થી દોસ્તો, ધ ફાઇટ બિગેન, લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, આખી રાત આ લડાઈ ચાલી, આ જંગ ચાલ્યો. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, ધીમે ધીમે ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો. એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, અને તરત જ વાદળાઓની પાછળ છુપાય. The stars also began to disappear one by one. તારાઓ પણ એક પછી એક અદ્રશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. પૂર્વ દિશાની અંદર ઝાંખો ઝાંખો પ્રકાશ પથરાઈ રહ્યો. સૂર્યોદય થવાની તૈયારી છે, સૂર્યાસ્ત થઈ ચુક્યો. The first ray of the sun, so ચાંદની laying on the ground. સૂર્યના પહેલા કિરણે જોયું કે ચાંદની મેદાન ઉપર પડી હતી. શી વોઝ કમ્પ્લીટલી શોક્ડ ઇન બ્લડ્સ, આખી આખી લોહી તરબોળ હતી. ધ વુલ્ફ ટ્રાઈડ એન્ડ સ્લીપી, ટાયર્ડ એન્ડ સ્લીપી. વરુ છે ખાતી ગયેલો હતું અને આંખોની અંદર ઊંઘ ઘેરાયેલી હોય એવું દેખાતું. આખી રાત ચાંદની એની સાથે લડાઈ કરી, સ્વતંત્રતાની લડાઈ. મિત્રો, was getting ready to devour her. તેને ખાઈ જવા માટે તે તૈયાર હતો. આ સમયે આખી રાત આ ચાંદની, એક સ્વતંત્રતાની સૈનિક ચાંદની અને આ ડેવિલ વરુ વચ્ચેના યુદ્ધને અંતે આ આખી રાત જે લડાઈ ચાલી એ એક પંખીઓના ટોળાએ વૃક્ષ ઉપર બેઠા બેઠા જોયું. જુદા જુદા પંખીઓનું એક ટોળું વૃક્ષ ઉપર બેઠું હતું. નાની એવી ચાંદની અને વિકરાળ વરુ વચ્ચેનું યુદ્ધ એમણે જોયું. સવારે ચાંદની લોહીથી લથબથ થયેલી પડેલી જોઈ અને શું બોલે છે. અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ફાઇટ, એ ચર્ચા કરી રહ્યું છે કે આજની આ લડાઈનું વિજેતા કોણ, આ લડાઈની અંદર જીત્યું કોણ, જીત કોની થઈ, ચર્ચા કરે છે, ડિબેટિંગ. So who is the winner? Asked the small one. એક નાના એવા પંખીએ કહ્યું કે તો વિજેતા કોણ બન્યું, જીત કોની. The wolf of course. વરુની જીત ભાઈ, બીજી કોની. Most of other declared together. બધાએ આવું જ કીધું. ત્યારે એક ખૂણાની અંદર બેઠેલું શાણું પંખી બોલે છે. No, said a wise old bird. એક ઘરડા પંખીએ કીધું. ના, વરુની જીત નથી, ચાંદની ઇઝ ધ વિનર. આજની વિજેતા છે ચાંદની. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઈટર. મેં આવો સ્વતંત્રતાનો બહાદુર લડવૈયો જોયો નથી. I have never seen such a brave freedom fighter, never. Frequency of action. આવો અને ઉદ્ગાર વાક્ય છે. મેં આવો સ્વતંત્રતાનો સૈનિક બીજો જોયો નથી.
શાણા એવા ઘરડા પંખીએ કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ આપણે પૂર્ણ કરીએ છીએ. એના ન્યૂ વર્ડ્સ છે એ તમે યુનિટ લખતા પહેલા હવે લખી લેજો, અને એની એક્સરસાઇઝ હું અહીંયા કાગળમાં નીચે લખીને મૂકું છું, એ એક્સરસાઇઝ તમે કરી લેજો. જો યુનિટમાં સમજવામાં કે મુશ્કેલી જણાય તો અવશ્ય મને ફોન કરીને પૂછી શકો છો. આ યુનિટની અંદર વિદ્યાર્થી મિત્રો ફરી પાછી યાદ અપાવી દઉં છું, એક્સપ્રેસિવ ઇમોશનનો આપણે અભ્યાસ કરવાનો હતો. બરાબર યાદ રાખજો, મેં તમને એની થોડી ચર્ચા આગળના પીરિયડમાં કરી દીધી છે. છતાંય કઈ મુશ્કેલી જણાય તો બેસીને નિરાતે સમજો. મારી દ્રષ્ટિએ આ યુનિટ તમારો સૌથી મહત્વનો કહી શકાય તેવો યુનિટ છે, એટલે વારંવાર વિદ્યાર્થી દોસ્તો અને વાંચવાનો પ્રયત્ન કરતા રહેજો, સમજવાનો પ્રયત્ન કરતા રહેજો. ફરી મળીશું બીજા પીરિયડમાં.